आ छे एसजी हाईवे पर आवेलो केसेला ટાવર જ્યાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું અનૈતિક ધામ। છોકરીઓને લવાતી હતી ગુજરાત બહારથી અને ચલાવાતું હતું કુટણખાનું, પરંતુ પોલીસને બાતમી મળતા પોલીસે કરી રેડ અને મહિલા આવી ગઈ પોલીસ સકંજામાં। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસપીને બાતમી મળતા પોલીસે નકલી ગ્રાહક બનાવી એક શખ્સને મોકલી સમગ્ર મામલાની માહિતી મેળવી પોલીસે ગઈકાલે રેડ કરી હતી, જ્યાંથી પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે। બહારથી છોકરીઓને લાવી અને જે અનૈતિક ધોરણે વેપાર કરવામાં આવે છે, કે સમાજમાં એક બધીરૂપ છે અને સંસ્કૃતિ ચાલે છે, એમાંની જે બાતમી મળી હતી એના આધારે પોલીસ કમિશનર શ્રી શિવાનંદ ઝા સાહેબના આપણી સૂચનાના આધારે અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સાહેબની સૂચનાના આધારે અમે એક છઠ્ઠું ગોઠવ્યું હતું, જેમાં મને ખાનગી રાહે બાતમી મળી હતી કે સેટેલાઇટ વિસ્તારમાં સેલ્સ ઇન્ડિયા પાસે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આવી રીતે મકાનમાં કે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં રીતે અનૈતિક વેપાર થાય છે, તો એનું પ્રોપર લોકેશન મેળવી અને ટાઈમ મેળવી અને અમે એક બોગસ ગ્રાહક મોકલ્યો હતો, જેના આધારે રેડ કરી અને રેડ દરમિયાન અમને ત્યાંથી ત્રણ છોકરીઓ અને આ છોકરીઓને આ ધંધામાં લાવનાર એક મહિલાની પણ અમે ધરપકડ કરી છે। પોલીસની પૂછપરછમાં સામે આવી છે કે આરોપી મહિલા મકાન ભાડે રાખી કુટણખાનું ચલાવી રહી હતી। આરોપી મહિલા મુંબઈથી અને કલકત્તાથી છોકરીઓ લાવી ધંધો ચલાવી રહી હતી। પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવી છે કે બે છોકરીઓ પૈસાની જરૂરિયાતના કારણે આ ધંધામાં સંડોવાયેલી હતી અને અન્ય એક છોકરી પાસે પરાણે ધંધો કરાવી રહી હતી। એ છોકરીને તેનો મિત્ર અહીં લાવ્યો હતો અને મજબૂરીમાં આ ધંધામાં સંડોવાયેલી હતી। એ ત્રણે ત્રણ છોકરીઓ છે, એ અમદાવાદ બહારની છે, ગુજરાત બહારની છે, એમાં બે બોમ્બેની છે અને એક કલકત્તાની છે, અને જે મહિલા કામ કરાવે છે એ મહિલા ગુજરાતની છે। એ જે લેડી જે મહિલા કામ કરાવે છે એ એકાદ વર્ષથી ગુજરાતમાં છે અને આ કામ કરે છે અમદાવાદમાં। ગ્રાહકોનો કેવી રીતના સંપર્ક કરતા હતા આ લોકો? એ લોકો ટેલિફોનિક સંપર્ક કરતા હતા અને એ જ એમનું જે નેટવર્ક છે એ તપાસના આધારે ખુલશે, પરંતુ અત્યારે હાલ એવું બહાર આવ્યું છે કે ટેલિફોનિક એ લોકો કોન્ટેક્ટ કરી અને ઇવેન્ટ્સના આધારે કોઈ પણ ઇવેન્ટ્સમાં છોકરીઓને મોકલવી, મોટી મોટી ઇવેન્ટ્સ હોય ત્યાં એ લોકોને જે પણ ગ્રાહક સાથે કોન્ટેક્ટ થાય એ પ્રમાણે ફોનથી કોન્ટેક્ટ કરતા। પોલીસ રેડ કરતા એક મહિલા તો પોલીસ પકડમાં આવી ગઈ છે, પરંતુ ત્રણ નિર્દોષ છોકરીઓને છોડવામાં આવી છે। અમદાવાદમાં આવા અનેક કુટણખાના ચાલી રહ્યા છે, તેને ક્યારે તાળા લગાવે છે તે જોવું રહ્યું। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ।